नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण नौनी अंदर थीअरी चेप्टर नंबर वन चित्रकला साधनों उपयोग केव रीते थत हो कया कया साधनों एनी आप चर्चा करीशू। आखा चेप्टर की अंदर आप नौमा धोरण में वधारे पड़ता जो साधनों वपराय एनी आप चर्चा करवाना छे। आम तो चित्रकला में घणा बधा इंस्ट्रुमेंटो अत्यारे मळे छे, पण एमांथी बेसिकली आपणे जे सामान्य रीते घरे वापरीए छीए चित्रकलानी अंदर ए साधनोनी चर्चा करीशुं। विद्यार्थी मित्रों, एक पद्धतिसरनुं अने सारी टेक्निकथी चित्र दोरवा माटे चित्रकलाना जे साधनो छे एनी एक तमने ओळख होवी जोईए अने एक केवी रीते आपणने चित्रकलामां उपयोगी छे एनी समज होवी जोईए। तो नवमा धोरणनी अंदरना अभ्यासक्रमनी अंदर प्रथम चेप्टरमां એમાંથી કેટલાક સાધનોનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે। સામાન્ય રીતે આમ જોઈએ તો તમારે જે સાધનો સૌથી પ્રથમ જરૂર પડે એ પેન્સિલ છે। હવે પેન્સિલ એ આપણે નોર્મલી તમે જે લખવામાં ઉપયોગ કરતા હતા અત્યાર સુધી એ HB સિરીઝની પેન્સિલ હતી, અને પેન્સિલની અંદર જુદા જુદા ગ્રેડની પેન્સિલો બજારમાં ઉપલબ્ધ છે। બે સિરીઝની આમ પેન્સિલો આપણે વાપરતા હોઈએ છીએ, એક છે H સિરીઝ અને બીજી છે B સિરીઝ। તમને આ બંને પેન્સિલનો શું ફેર છે, શું ડિફરન્ટ છે એ સમજ હોવી જોઈએ। આમ તો જોઈએ તો બી સિરીઝની જે પેન્સિલ છે એ સામાન્ય રીતે ડાર્ક સિરીઝમાં એટલે કે ડાર્ક શેડ કરવા માટે વપરાતી છે। એટલે કહેવાનો અર્થ એવો થાય કે બી સિરીઝની પેન્સિલ ત્યાં વપરાય જ્યાં આપણે શેડિંગ કરવાનું છે। પેન્સિલથી લાઇટ ટુ ડાર્કનું શેડિંગ કરવા માટે આ સિરીઝની પેન્સિલ આવે છે, અને આમાં પણ ગ્રેડેશન આવે છે। સામાન્ય રીતે જોઈએ તો 2B 3B 4B 5B 6B 8B ને હવે લેટેસ્ટમાં 10B પણ પેન્સિલ બજારમાં મળે છે। 2B નો અર્થ એવો થાય કે એ લાઇટ શેડ છે, અને જેમ જેમ નંબર વધતા જાય એમ એ પેન્સિલ ડાર્ક થતી જાય છે। એટલે કે શેડિંગ કરવા માટે જો કોઈ પેન્સિલ હોય તો એ છે બી સિરીઝની પેન્સિલ આપણે વાપરવી જોઈએ। બીજી સિરીઝ આવે છે HB એ સૌથી લાઇટ પેન્સિલ હોય છે। એમાં ખાસ કરીને ગ્રેડ જોઈએ તો H 2H 3H 4H 5H અને 6H જેમ જેમ ઉપર ગ્રેડ નંબર વધતો જાય એમ થોડીક સાધારણ પેન્સિલ ડાર્ક થઈ જાય, એટલે કે સૌથી લાઇટ પેન્સિલ જે છે એ 2H છે। અને આ 2H સિરીઝની જે કંઈ પેન્સિલો આવે છે H સિરીઝની એ નોર્મલી ઇજનેરી શાખા એટલે કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ પોતાના ડ્રોઈંગ કરવા માટે આ પેન્સિલનો ઉપયોગ વધારે કરતા હોય છે। આમ સામાન્ય રીતે બે પ્રકારની પેન્સિલો મેં તમને કહી, અને સ્કેચિંગ અને લાઇટ એન્ડ શેડ એટલે કે ઓબ્જેક્ટ ડ્રોઈંગ છે, કોઈપણ જગ્યાએ વાસ્તવિક સ્વરૂપવાળું ડ્રોઈંગ દોરવાનું હોય ખાસ કરીને પેન્સિલથી તો ત્યાં બી સિરીઝની પેન્સિલ વધારે વપરાતી હોય છે। ત્યારબાદ બીજું એક સાધન આપણે જે નોર્મલી યુઝ કરતા હોય છે તે છે રબર એટલે કે ઇરેઝર। અત્યારે સારી ક્વોલિટીના ઇરેઝર આપણને મળે છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ઇરેઝરનો ઉપયોગ શું છે। કારણ કે પેન્સિલથી તમે જે કંઈ ડ્રો કરો છો એ ખોટું હોય અથવા તમે કોઈ સ્કેચ કર્યો હોય અને એ પછી રબ કરવાની જરૂર પડે તો સામાન્ય રીતે આપણે ઇરેઝરનો ઉપયોગ કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, ઇરેઝર એ નોન ડસ્ટ હોવું જોઈએ એટલે કે ઓછું વેસ્ટ પેપરમાં કાઢે એ પ્રકારનું, અને સૌથી વધારે પોચું હોવું જોઈએ। સોફ્ટ જેટલું ઇરેઝર હશે તો એની ક્વોલિટી સારી હશે, તો નોનડસ્ટ પ્રકારનું ઇરેઝર તમે વાપરશો તો એ વધારે સારું આવતું હોય છે। ત્યારબાદ આપણે ચિત્ર તૈયાર કરવા માટે રંગનો ઉપયોગ કરીએ છીએ। અત્યારે બજારની અંદર રંગો ઘણા પ્રકારના ઉપલબ્ધ છે, પણ નવમા ધોરણમાં ખાસ કરીને તમે જે રંગો વાપરો છો એ છે પોસ્ટર કલર એટલે કે ઓપેક કલર, બીજા છે જળ રંગો એટલે કે વોટર કલર। આ બંને કલરમાં શું ફેર છે ખાસ તો એ કહી દઉં તમને। હા, પોસ્ટર કલર છે એ તમે ડબ્બીમાં આવતા હોય છે નોર્મલી, અને કાચની બોટલ અથવા પ્લાસ્ટિકની બોટલમાં, અને પ્રમાણમાં એ થીક હોય છે। જ્યારે અહીંયા ટ્યુબ કલર જે છે એની અંદર તમારે પાણી ઉમેરવાનું હોય છે। આ ટ્યુબ કલર અને આ જે કલર છે એ બંને વોટર કલર છે, અને બંને આ જે છે ડ્રાય સોપમાં છે અને આ ટ્યુબ ફોર્મમાં છે, એટલે કે બંનેની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે। કલરમાં થિકનેસ વધારે હોવાથી જેની બ્રાઇટનેસ એ પોસ્ટર કલરમાં તમને મળશે, આમાં પાણીનો ભાગ વધારે હોવાથી એ લાઇટ ટુ ડાર્ક તરફ આપણે એ કલરનો ઉપયોગ કરતા હોય છે। અને ખાસ કરીને આ જે વોટર કલર જે છે
जेमा पाणीनुं प्रमाण वधारे छे ए स्थळ उपर बेसीने दृश्य ड्रो करवा होय अथवा लैंडस्केप करवानुं होय तो त्यां आ कलर वॉटर कलर वधारे वपराता होय छे। विद्यार्थी मित्रों बीजा पण कलर मार्केटनी अंदर जोईए तो ऑइल कलर पण आवे छे, एक्रेलिक पण आवे छे, ऑइल पेस्टर कलर छे, वेक्स क्रेयोन छे, ड्राई फॉर्म में आवे छे, ए छे चॉक टाइपना कलर छे। तो आवा घणा बधा कलर आजे उपलब्ध छे मार्केटनी अंदर, पण तमारा अभ्यासक्रम में फक्त वपराता जे कलर जे छे अत्यारे ए छे पोस्टर कलर अने वॉटर कलर। तो आ बंने वॉटर कलर तमे तमारा चित्र में यूज करी शको छो। त्यारबाद चित्र तैयार करवा माटे सौथी महत्वनुं साधन छे ए छे ब्रश एटले के पीछी। पीछीना मुख्यत्वे बे प्रकार छे, एक फ्लेट ब्रश एटले के चपटी पीछी अने बीजू छे राउंड ब्रश जेने आपणे गोल फॉर्म में अहींया मळतुं होय छे, आ रीते जे गोल होय छे। आ बंने ब्रशनो चित्रमां सारी रीते उपयोग थतो होय छे। कोई पॉइंटेड या डीपमां करवानी वस्तु होय जे डिटेलिंग होय ए राउंड ब्रशथी थाय, अने पीच वर्क करवानी वस्तु ए तमे फ्लेट ब्रशथी करी शको छो। पीछीनो गोळाई जे छे ग्रोथ ए जे जेम जेम नानो એમ એના નંબર ઓછા, એટલે ગ્રોથ જેમ જેમ વધતો જાય ને કે જાડાઈ વધતી જાય એમ એ નંબર વધતા જાય છે। એટલે કે પીછી માર્કેટની અંદર સેબલ હેર એટલે કે સારા સીધા રહે એવા હેરનો વાળું બ્રશ એ સારામાં સારું કહેવાય, અને નંબર જેમ વધે એમ એની જાડાઈ પણ વધતી જાય। એટલે કે ઝીરો નંબર, એક નંબર, બેથી લઈને 15 નંબર સુધીના બ્રશ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે। એટલે આપણે ચિત્રમાં જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે બ્રશનો ઉપયોગ કરવાનો હોય છે। બીજું એક મહત્વનું સાધન છે ડિશ એટલે કે કલર પ્લેટ। કલર પ્લેટ નાના ખાનાથી લઈને મોટા ખાનાવાળી પણ માર્કેટમાં હવે સરળતાથી મળી રહે છે, અને ઘણા બધા મોટી સાઇઝની પણ હવે પ્લેટ મળે છે। ચિત્રમાં રંગ પૂરવા માટે પીછીની સાથે ડિશ પણ એટલી જ જરૂરી સાધન છે। કોઈ પણ રંગ તમે માર્કેટમાંથી ખરીદો છો ત્યારે કલરની અંદર થોડા પ્રમાણમાં ઓઇલ મિક્સ હોય છે, એ ઓઇલ કલર સાથે વ્યવસ્થિત મિક્સ થાય અને એ કલર તમે જ્યારે ડિશમાં કાઢો છો અને કાઢ્યા બાદ પીંછીની મદદથી એ ડિશમાં કલરને મિક્સ કરો, અને મિક્સ કર્યા પછી જો આપણે પેપરમાં વાપરીશું તો એની અંદરથી ફિનિશિંગ આપણને સારું મળશે। હંમેશા જ્યારે પોસ્ટર કલર આપણે વાપરીએ તો એ ડિશમાં કાઢવાના, એની અંદર પાણીના એકાદ બે ડ્રોપ્સ જરૂરિયાત મુજબ મિક્સ કરી અને ડિશની અંદર પ્રોપરલી હલાવવાનું। પાણી અને કલર એક રીતે મિક્સ થશે તો તમને સારું ફિનિશિંગ આવશે। ખાસ કરીને પોસ્ટર કલરની અંદર આપણે વાત કરીએ તો પોસ્ટર કલર એ માટીમાંથી બનતા હોય છે, અને માટી હંમેશા પાણી સાથે સારી રીતે મિક્સ થાય તો જ એ આપણને સારું રિઝલ્ટ આપતું હોય છે। અને કલર કેટલો જાડો, કેટલો પતલો રાખો, એક સરખું એનું પ્રમાણ જળવાઈ રહે કલરનું, એ બધું જ જો આપણે સારી રીતે કરવું હોય તો તમારે ડિશનો ઉપયોગ હંમેશા ચિત્રમાં કરવો જોઈએ। અને ડિશ સારી ક્વોલિટીની અને પ્રમાણસર ખાનાવાળી હશે તો આપણે કલરને સારી રીતે મિક્સ કરી શકીશું। ત્યારબાદ કંપાસ બોક્સની અંદર આપણે જ્યોમેટ્રિકલ બોક્સ આવે છે, અને આ સાધન પણ અત્યંત મહત્ત્વનું છે, અને એ ચિત્ર સાથે સાથે તમે ગણિત જેવા વિષયોમાં પણ એનો ઉપયોગ કરતા હો છો, અને એમાંય ખાસ કરીને જોઈએ તો સ્કેલ એટલે કે માપપટ્ટી। આ ફૂટપટ્ટી જે છે એ કંપાસ બોક્સની અંદર બે પ્રકારની મળે છે, એક લાંબી હોય છે અને બીજી નાની હોય છે। આની અંદર તમે જુઓ તો લાંબી જે એક ફૂટની ફૂટપટ્ટી છે એની અંદર ટોટલ 30 સેન્ટીમીટર અને 12 ઇંચ હોય છે, નાનાની અંદર 15 સેન્ટીમીટર અને 6 ઇંચ હોય છે। આ બંને ફૂટપટ્ટીનો ઉપયોગ આપણે સીધી લાઈન કરવા માટે અથવા કોઈક જગ્યાએ મેઝરમેન્ટ લેવા માટે પણ થતો હોય છે। કંપાસ બોક્સનું બીજું એક સાધન છે સેટ સ્ક્વેર એટલે કે કાટકોણ ત્રિકોણ। આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કાટકોણ ત્રિકોણનું, જેમાં એક પ્રકારનું ત્રિકોણ જ છે, પણ આ જે પ્લાસ્ટિકનું જે સાધન છે તેમાં જે કોર્નર છે ખૂણો એટલે જે આ કોર્નર જે આખો ખૂણો છે એ 90 અંશનો અને બાકીના જે બંને ખૂણા છે એ 45 અંશના હોય છે। હવે તમને એમ થશે કે અહીંયા આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ શું કરવાનો છે, તો આવું જ એક બીજું સાધન આપણે જોઈએ પહેલાં। ત્યારબાદ બીજું જે સેટ સ્ક્વેર છે
એ જે કે લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખાતું હોય છે, આની અંદર ત્રણ જુદા જુદા પ્રકારના ખૂણા, એટલે ત્રણેયના માપ જુદા હોય તેવા ખૂણા છે. એમાં એકનું માપ 90 અંશ, બીજાનું 30 અંશ અને ત્રીજાનું જે છે એ 60 અંશનું હોય છે. આ બંને જુદા પ્રકારના સેસ્ક્વેર ચિત્ર અને ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગની અંદર ખાસ કરીને વધારે વપરાતા હોય છે, ઊભી લાઇન મેઝર કરવા માટે, પેપરના સમાંતર લાઇન દોરાઈ છે કે નહીં અથવા દોરવી છે ત્યારે આ બંને પ્રકારના સેસ્ક્વેર સાથે વપરાતા હોય છે. અને ખાસ કરીને તમારા જે સ્ટાન્ડર્ડની અંદર આ જે ખૂણા છે એ ઓછા સમયમાં દોરવા માટે અને સીધો સીધો આ ત્રિકોણનો ઉપયોગ થતો હોય છે, એટલે કે લઘુકોણ ત્રિકોણનો. ત્યારબાદ બીજું એક સાધન છે કોણ માપક, એટલે કે પ્રોટેક્ટર. આ સાધનને કોણ માપક એટલે કે ખૂણા માપવાનું સાધન કહે છે. આ અર્ધગોળાકાર સાધન ઉપર ડાબેથી જમણી તરફ જઈએ અને જમણેથી ડાબી તરફ વંચાય તે રીતે 0 થી લઈને 180 અંશના ખૂણાનું માપ લખેલ હોય છે. તેથી કોઈપણ માપનો ખૂણો દોરવા માટે કે દોરેલા ખૂણાનું માપ જાણવા માટે ખાસ કરીને આપણે કોણ માપકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ચિત્રની સાથે સાથે મેથેમેટિક્સમાં આ સાધનનો પણ ઉપયોગ વધારે જોવા મળે છે. ત્યારબાદ અત્યંત બીજા બે મહત્ત્વના સાધનોમાં એક તો ખાસ પરિકર અને બીજું છે ડિવાઈડર, એટલે કે વિભાજક. પરિકર હંમેશા આપણે ખબર છે કે પેન્સિલ પરિકરમાં ભરાવવાની હોય છે અને એનાથી આપણે જે માપ ત્રિજ્યાનું માપનું વર્તુળ દોરવું હોય એ સરળતાથી આપણે પરિકરની માધ્યમથી દોરી શકીએ છીએ. એટલે કે વર્તુળ દોરવા, અર્ધવર્તુળ દોરવા અને આપણે જે માપનું વર્તુળ કે અર્ધવર્તુળ દોરવું છે એના માટે આપણે પરિકરનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વર્તુળ દોરતા હોઈએ તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પરિકરનો જે ખૂણો છે એ પેપરમાં મૂક્યા બાદ પેન્સિલવાળો જે ભાગ છે એ જે સર્કલ દોરવાનું છે એ ઉપર મેઝર કર્યા પછી આપણે ઘણીવાર શું ભૂલ કરીએ છીએ કે પેપરને ગોળ ફેરવીએ છીએ, તો એવું નહીં કરવાનું. તમારે આખી વસ્તુ જે છે એ કાગળને ગોળ ન ફેરવતા પરિકર જે છે એને ઉપરથી પકડી અને એને સરળતાથી ગોળ ફેરવવાનું છે. ક્યારેક પરિકરનો ભાગ જો નીચે ઝૂકી જાય તો પણ વર્તુળમાં ક્યારેક ડિફરન્ટ આવતો હોય છે, તો એવું ન થાય એટલા માટે પરિકરને ઉપરથી વ્યવસ્થિત પકડો અને એ પરિકરને જ ગોળ ગોળ ફેરવશો તો તમને સારું અને પ્રમાણમાં જે તમારું જે છે મેઝરમેન્ટ એમાં ક્યાંય ભૂલ ના આવે એવું સર્કલ તમે સારી રીતે દોરી શકશો. ડિવાઈડર એટલે કે વિભાજકનો ઉપયોગ સામાન્ય રીતે જોઈએ તો કંપાસ બોક્સમાં આ જે છે એ બે અણીવાળું કંપાસ જે એટલે કે સાધન જે આપણે વિભાજક તરીકે ઓળખાય છે અને આ સાધનમાં પેન્સિલ ભરાવવાની હોતી નથી કારણ કે વર્તુળ દોરવા માટે આ સાધન વપરાતું નથી. પરંતુ બે લીટી વચ્ચેનું માપ કેટલું છે તે જાણવા માટે કે આપેલા માપનો જ બીજો ખૂણો માપવા માટે આ સાધનનો ખાસ કરીને વધારે ઉપયોગ થતો હોય છે. કંપાસની જેમ આ સાધનથી પણ નાના મોટા માપના આપણે વર્તુળ કે અન્ય આકારો જે દોરવા છે જરૂરિયાત મુજબ એ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ વાત થઈ 9મા ધોરણના અભ્યાસક્રમની અંદર ખાસ કરીને તમે જે ચિત્ર તૈયાર કરવા માગો છો એના સાધન. હવે ચિત્રકલામાં આ સિવાય પણ ઘણા બધા સાધનો છે જે તમારા અભ્યાસક્રમનો ભાગ નથી પણ તમે માનો કે જાણી શકો, તો એમાં ટેક્સચર માટે ટૂલ્સ આવે છે ઘણા બધા, ખાસ કરીને નાઇફ વર્ક છે, બ્રશના પણ હવે જુદા જુદા પ્રકાર પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. તો આવા ઘણા બધા સાધનો જે છે, કેનવાસ છે, ઇઝલ છે, જેથી આપણે ચિત્ર દોરવા માટે આપણને બીજા સાધનો પણ ઉપયોગમાં આવી શકે. તો તમે આ સાધનોને સમજજો અને ચિત્ર દોરવા માટે સારી રીતે આ સાધનોનો ઉપયોગ કરી શકો એટલા માટે આને અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો તમે આ ચેપ્ટરને સરસ રીતે વાંચો, સમજો અને એ સાધનોનો એવી રીતે ઉપયોગ કરજો. થેન્ક યુ.